જય હિન્દ મિત્રો, હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. આજે આપણે વાત કરીશું ડેલી ગુજરાતી ન્યૂઝ એનાલિસિસની અંદર 9 એપ્રિલના કેટલાક અગત્યના કરંટ અફેર જે આપણી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. તો ચાલો ચર્ચા શરૂ કરીએ. આગળ વધુ એના પહેલાં જો ઘણા લોકો મને પ્રશ્ન પૂછતા હોય છે કે સર વિડીયોની PDF ફાઇલ ક્યાંથી અવેલેબલ થશે, તો વિડીયોની PDF ફાઇલ તમને કાં તો ટેલિગ્રામમાંથી કાં તો પછી તમે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરીને મેળવી શકો છો ફ્રેન્ડ્સ. હવે આગળ વધુ એના પહેલા એક મનમાંથી ઉદ્ભવેલા વાક્યો તમારા માટે લાવ્યું છું. જીવન જીવો, જીવવા ખાતર ન જીવો, એક લાઈન છે ફ્રેન્ડ્સ. એટલે કે આપણા જીવનને આપણે સારી રીતે આનંદથી જીવવું જોઈએ ફ્રેન્ડ્સ. માત્ર જીવવા ખાતર જીવી ન નાખવું જોઈએ. પોતાના જીવનની અંદર કોઈ ગોલ નક્કી કરવો જોઈએ, કોઈ ધ્યેય નક્કી કરવો જોઈએ અને એના માટે આપણે જીવવું જોઈએ ફ્રેન્ડ્સ. અને બીજી અગત્યની વસ્તુ ફ્રેન્ડ્સ, હેપીનેસ ડઝન્ટ રિઝલ્ટ ફ્રોમ વોટ વી ગેટ બટ ફ્રોમ વોટ વી ગીવ્સ. બીજી વસ્તુ પણ ખાસ યાદ રાખજો, જીવનની અંદર સાચું સુખ કયું છે, તમે શું પ્રાપ્ત કરો છો એ તમારું સાચું સુખ નથી મિત્રો. તમે બીજાને શું આપી શકો છો એનાથી જે તમને ખુશી મળે છે એ સાચી ખુશી છે ફ્રેન્ડ્સ. તો આશા રાખું છું તમે પણ તમારા જીવનની અંદર આગળ કોઈને કોઈને હેલ્પ કરજો, કોઈને કંઈક આપજો જેથી કરીને તમે બીજાના ચહેરા ઉપર થોડી સ્માઇલ લાવી શકો અને એ સ્માઇલ તમારા જીવનની સૌથી મોટી ખુશી બની જશે ફ્રેન્ડ્સ. હવે આગળ વધુ પહેલાં એના પહેલાં ઇંગ્લિશના બે વર્ડ અહીંયા જોઈ લઈએ છીએ આપણે વોકેબ્યુલરીના, સેટરિંગ અને ગ્રેપ્ડ. ગ્રેપ વિશે તમે સાંભળ્યું હશે, ગ્રેપ એટલે કંઈક મેળવવું, હાસિલ કરવું, કંઈક પ્રાપ્ત કરવું, એના માટે આપણે ગ્રેપનો પ્રયત્ન કરીએ છીએ. અને સેટરિંગનો મતલબ થાય છે, ઘણી વખતે તમે જોયું હશે કે વિરાટ કોહલી આટા રેકોર્ડ તોડ નાખ્યા, નવો રેકોર્ડ બનાવ્યો, જ્યારે રેકોર્ડ તૂટીને એક નવો રેકોર્ડ બને ને ત્યારે માટે એના માટે પ્રયોગ કરવામાં આવે છે સેટરિંગ. તો અહીંયા આપણા મનુ બાંકરજી જે છે યુવા શૂટર, એમના દ્વારા એક ઇંગ્લિશ સેન્ટેન્સ જોઈ લઈએ ફ્રેન્ડ. મનુ બાંકર ગ્રેબ ધ વુમન્સ 10 મીટર એર પિસ્તોલ ગોલ્ડ મેડલ. એટલે કે મનુ બાંકરે શું કર્યું ફ્રેન્ડ, મહિલાઓનું 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો ફ્રેન્ડ્સ. કેવી રીતે? બાય સેટરિંગ ધ ગેમ્સ રેકોર્ડ, એનો ગેમનો જે રેકોર્ડ હતો એ તોડીને પ્રાપ્ત કર્યો છે ફ્રેન્ડ્સ. તો મનુ બાંકરે અહીંયા ગુજરાતી ટ્રાન્સલેશન પર કરી દીધું છે, મેં મનુ બાંકરે રમતમાં રેકોર્ડ તોડીને મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો ફ્રેન્ડ્સ. તો આશા રાખું છું કે તમને આ પ્રકારનું નવું જે અભિગમ છે એ ગમશે અને એને આપણે કન્ટિન્યુ રાખીશું. હવે આગળ વધુ એના પહેલાં આ જે પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો હતો કે આંધ્રપ્રદેશ, હરિયાણા, પંજાબ અને ગુજરાત આપેલા ઉપર રાજ્યોમાંથી કયા રાજ્યોનો રાજ્ય પ્રાણી કાળિયાર નથી, તો યાદ રાખજો ખાલી માત્ર ગુજરાતનો રાજ્ય પ્રાણી કાળિયાર નથી, બાકી આંધ્રપ્રદેશ, હરિયાણા, પંજાબ એ ત્રણેય રાજ્યનો પ્રાણી, રાજ્ય પ્રાણી કયો છે, કાળિયાર છે. અને આ જે 3 ઇમેજ માટે જે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા એના માટે જે લોકોએ સારા સારા જવાબ આપ્યો છે અહીંયા દેખાઈ રહ્યા છે, જોશી પારુલજી, ઢાપા જીવરાજજી, નીરવ પદ્મસુમિયા, જય રબારીજી અને આહિર મારુજી, આ બધાએ બહુ સારા સારા જવાબ આપ્યા છે ફ્રેન્ડ્સ. તો આ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હું. ગુજરાત રાજ્ય પક્ષી સુરખાબ, જે આપણે ઇમેજ જોઈ હતી, ગુજરાત રાજ્ય ફૂલ ગલગોટો મેરીગોલ્ડ, અને ગુજરાત રાજ્ય પ્રાણી પ્રાણી સી છે, એશિયાટિક લાયસી. કયું છે? તો એ બધાના બહુ સરસ સરસ જવાબો આવ્યા, એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આશા રાખું છું તમે પણ આવી રીતે એક જ લાઈનમાં સારા જવાબ આપશો જેથી કહીને હું તમને આગળ તમારો પણ આવી રીતે પીક મૂકી શકું ફ્રેન્ડ્સ. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્યથી કરજો ફ્રેન્ડ્સ. મેડલ ટેલીની વાત કરીએ 5મા દિવસે, તો ભારતનો થોડો દબદબો વધી રહ્યો છે ફ્રેન્ડ્સ. ભારત એ 4થા નંબરે છે, પણ આપણી જે મેડલ જે છે એ સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. હવે ભારત જે 7 ગોલ્ડ પર પહોંચી ચૂક્યું છે, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ પ્રાપ્ત કરી ચૂક્યા છે ફ્રેન્ડ્સ. આપણે હવે આ મેડલ ટેલી જોઈ લીધી છે, તો આપણે જોઈ લીધી કે ગોલ્ડ કોણે કોણે પ્રાપ્ત કર્યા છે. એક તો મનુ બાંકરજીએ મહિલાઓની 10 મીટર પિસ્તોલની અંદર, મહિલા ટેબલ ટેનિસની અંદર ગોલ્ડ મેડલ, વેઇટ લિફ્ટિંગ પુરુષોની એટલે કે મેલ કેટેગરીની 77 કિલોગ્રામની અંદર સતીશ કુમાર, 87 કિલોગ્રામની અંદર વેંકટ રાહુલ, 48 કિલોગ્રામની અંદર ચાનુ શિખોમ અને 53 કિલોગ્રામની અંદર સંચિતા ચાનુ, અને ફિમેલની અંદર પૂનમ યાદવે
69 કિલોગ્રામની અંદર વેઇટલિફ્ટિંગની અંદર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. એટલે આ છે ગોલ્ડ મેડલ ફ્રેન્ડ્સ. સિલ્વર અને બ્રોન્ઝ કોણે કોણે પ્રાપ્ત કર્યા છે? તો હિના સિંધુ, જે એક પોતે ડેન્ટિસ્ટ પણ છે, અને એમણે 10 મીટરની પિસ્તોલની સ્પર્ધાની અંદર, ફિમેલ 10 મીટર પિસ્તોલ સ્પર્ધા કે જે મનુ ભાકરજીએ જ્યાં પ્રાપ્ત કર્યો છે ગોલ્ડ મેડલ, ત્યાં જ સિલ્વર પ્રાપ્ત કર્યો છે એ સ્પર્ધાની અંદર. અને ગુરુ રાજા, જેમણે પ્રથમ કોમનવેલ્થ ગેમનો પ્રથમ જે આપણને મેડલ અપાવ્યો હતો, ગુરુ રાજા 56 કિલોગ્રામની અંદર એમણે સિલ્વર મેડલ. પછી આવે છે બ્રોન્ઝ મેડલ મેલ પુરુષ વિભાગની 10 મીટર પિસ્તોલ સ્પર્ધાની અંદર રવિકુમારજી. વેઇટ લિફ્ટિંગની અંદર દીપક લાઠેર 69 કિલોગ્રામની કેટેગરીની અંદર, અને વેઇટ લિફ્ટિંગ મેલની અંદર 94 કિલોગ્રામની કેટેગરીમાં વિકાસ ઠાકોરજીએ બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે ભારતને. ફ્રેન્ડ્સ, પૂનમ યાદવે વાત કરીએ તો 69 કિલોગ્રામની અંદર પ્રથમ સ્થાને રહીને ગોલ્ડ મેડલ અપાવ્યો. પૂનમે પૂનમની યાદવની થોડીક વાત કરી લઈએ તો 2014નો જે ગ્લાસ્કો કોમનવેલ્થ ગેમ જે છે એમાં એમણે 63 કિલોગ્રામ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, પરંતુ અહીંયા પોતાનો સારો પ્રદર્શન જાળવી રાખીને એમણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે ગોલ્ડ કોસ્ટની અંદર. પૂનમની વાત કરીએ તો એમણે સ્નેચમાં 110 કિલો અને ક્લીન એન્ડ જર્કની અંદર 122 કિલો સહિત ટોટલ 222 કિલો 122 અને ટોટલ 222 કિલો વજન ઉઠાવીને પ્રથમ સ્થાને રહ્યા હતા. અને આ જ સ્પર્ધાની અંદર ઇંગ્લેન્ડના સારા ડેવિસે સ્નેચની અંદર 95 અને ક્લીન એન્ડ જર્કની અંદર 122 કિલો સાથે 270 કિલો વજન ઉંચકીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. ફ્રેન્ડ્સ, યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ. ટેબલ ટેનિસમાં આપણી મહિલાઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે, અને બસ ખાસ યાદ રાખજો કોને હરાવ્યા, તો સિંગાપુરની મહિલા ટીમને પરાજય આપીને આ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય ટીમમાં કોણ કોણ હતા? તો મનિકા બત્રા, મોમા દાસ, મધુરિકા પાટકર, સુધીરતા મુખર્જી અને પૂજા સહસ્ત્રબુદ્ધે આપણા ભારતીય ટીમના સભ્યો હતા ટેબલ ટેનિસમાં. વિકાસ યાદવે વેઇટ લિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ફ્રેન્ડ્સ, એ પણ અહીંયા ઇમેજમાં દેખાઈ રહ્યા છે આપણને. મનુ ભાકરની જોઈ લઈએ આપણે આ કેટેગરીમાં, તો ઇન્ડિયા તરફથી એમણે ભાકરે 240.9 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. એના પાછળ 234 હિના સિંધુ, અને ત્રીજા નંબરે કોણ રહ્યા? તો ઓસ્ટ્રેલિયાના એલિના ગેલિવિચ રહ્યા. અને આ બંને પ્લેયર અહીં દેખાઈ રહ્યા છે, મનુ ભાકર અને મુદ્રા યોજના. એને 3 વર્ષ પૂર્ણ થયા ફ્રેન્ડ, એટલે કે 8 એપ્રિલ 2015ના રોજ પ્રધાનમંત્રી મુદ્રા યોજના PMMY શરૂ કરવામાં આવી હતી. કોના દ્વારા? તો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના સમાજનો એ તબક્કો કે જે લોકો આર્થિક રીતે અસક્ષમ છે અને છેવાડાના લોકો, જે વાત કહેવાય કે OBC SC ST અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકોને લોન આપવા માટે છે. આ લોન 3 પ્રકારે આપવામાં આવે છે, શિશુ, કિશોર અને તરુણ. શિશુની વાત કરીએ તો 50,000 સુધીની લોન છે, કિશોરની વાત કરીએ તો 50,000થી લગાવીને 5 લાખ સુધીની છે, અને તરુણની વાત કરીએ તો 5 લાખથી 10 લાખ સુધીની લોન છે. આમાં વ્યાજદર ઓછું હોય છે ફ્રેન્ડ્સ, એ પણ યાદ રાખજો. હવે મુદ્રા યોજના છે એટલે કે એને મુદ્રાનું પૂર્ણ નામ આપણને ખબર હોવી જોઈએ, તો માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી, એટલે કે M ફોર માઇક્રો, U ફોર યુનિટ્સ, D ફોર ડેવલપમેન્ટ, R ફોર રિફાઇનાન્સ અને A ફોર એજન્સી એનું પૂર્ણ નામ થાય છે, એ પણ ખાસ યાદ રાખી દેજો. મુદ્રા જે છે નીચા દરે નાના બિઝનેસને સહાય આપે છે, એટલે 10 લાખ સુધીની લોન આપે છે, અને સ્વરોજગાર સાથે સંકળાયેલા 5.75 કરોડ લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે આ યોજનામાં. ફ્રેન્ડ્સ, પ્રધાનમંત્રી મુદ્રા બેંક યોજના હેઠળ 3 પ્રકારની લોન મળે છે. ફ્રેન્ડ્સ, એ પણ યાદ રાખજો કે પ્રધાનમંત્રી મુદ્રા બેંક યોજના અંતર્ગત કેટલા પ્રકારના લોન આપવામાં આવે છે? 3 પ્રકારમાં, શિશુ, કિશોર અને તરુણ. શિશુ યોજનામાં 50,000 સુધીની યોજના લોન આપવામાં આવે છે, કિશોર યોજનામાં 50,000થી 5 લાખ સુધીની લોન આપવામાં આવે છે, અને તરુણ યોજનાની વાત કરીએ તો એમાં 5 લાખથી 10 લાખ સુધીની યોજના આપવામાં આવે છે. હવે આ જે મુદ્રા બેંક યોજના જે છે શરૂમાં સિડબીના એક યુનિટ તરીકે કાર્ય કરે છે. ફ્રેન્ડ્સ, હવે સિડબીનું જે પૂર્ણ નામ છે, ઘણી વખતે આપણે ચર્ચા કરેલું છે, જો કોઈને સિડબી વિશે કોઈ માહિતી હોય તમારી પાસે, પાછલા વિડીયોમાં કંઈ યાદ આવતું હોય
તો એ મને કમેન્ટ બોક્સમાં લખીને અવશ્યથી જણાવજો ફ્રેન્ડ્સ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ વિસનગરમાં ભંડારા મહોત્સવમાં પોતે હાજરી આપી ફ્રેન્ડ્સ. તો ભંડારા વિસનગર ખાતે રાજસત્તા ધર્મસત્તાનો અનોખો સંગમ જોવા મળ્યો ફ્રેન્ડ્સ. અહીંયા ફ્રેન્ડ્સ કોઈ સમાજથી પરે રહેજો ફ્રેન્ડ્સ, અહીંયા એ જ કહેવાનું ઇન્ટેન્શન છે. આ ટોપિક મૂકવાનું મેઇન કારણ એ છે કે આપણે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ વગેરે ધર્મ હશે આપણો પોતાનો પર્સનલ, પરંતુ હું એક વસ્તુ માનું છું કે બધાથી મોટો ધર્મ છે માણસાઈ. કયો છે ફ્રેન્ડ્સ? આ બધાથી ઉપર છે માણસાઈ. આપણે બધા માણસ જ છીએ, માણસની બહાર તો કોઈ છે નહીં ફ્રેન્ડ્સ. તો આપણે માણસાઈનો ધર્મ કેમ ભૂલી જઈએ છે? અત્યારે હાલ ફ્રેન્ડ ઘણું બધું ચાલી રહ્યું છે ધર્મના નામે, એકબીજાને પોલિટિશિયનો જે છે એ આપણા બધા લોકોની અંદર માણસોનો જે ફૂટ નાખે છે, ધર્મ ના નાખે અને આપણને ઝઘડા ઝઘડા કરે છે ફ્રેન્ડ્સ. એટલે ફ્રેન્ડ્સ, આપણે જે કંઈ પણ થતું હોય છે ઝઘડાની અંદર, નુકસાન માત્ર આપણું થતું હોય છે, કોઈ પણ રાજકારણીય નેતાઓનું નુકસાન નથી થતું ફ્રેન્ડ્સ. એટલે એક વસ્તુને ખાસ ધ્યાન રાખજો, આપણે યુવાનો છીએ અને જો આપણે આ વસ્તુનું ધ્યાન રાખીશું કે આમાં નુકસાન આપણું જ થાય છે, લડવા ઝઘડવામાં, લડવા ઝઘડવાથી માત્ર ને માત્ર આપણું નુકસાન થાય છે, નેતાઓનું નુકસાન નથી થતું. એટલે મહેરબાની કરીને ઝઘડાઓ ઓછા ન કરો એવું ફ્રેન્ડ્સ આશા રાખું છું. તો અહીંયા મુસ્લિમ પરિવારમાં જન્મેલા અને બાદમાં નાથ સંપ્રદાયમાં દીક્ષા પ્રાપ્ત કરેલ સ્વસંત ગુલાબનાથજીના ભંડારા મહોત્સવમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વગેરે હાજરી આપી હતી. હવે એક સરસ શબ્દ અહીંયા જે કહેવામાં આવ્યો હતો, થોડુંક સારું લાગે છે જ્યારે લોકો બોલે છે, બોલવામાં લોકો સારું બોલી નાખે છે કે ધર્મ જે છે દેશ વિભાજનથી નહીં પણ સૌને સાથે રાખીને ચાલે છે. યાદ રાખજો, ધર્મ બધાને સાથે લાવે છે, કોઈ દેશ વિભાજન કરતો નથી, એ પણ ખાસ યાદ રાખજો. કોઈ પણ ધર્મમાં બીજા કોઈને મારવાનું વિશે લખેલું નથી. પદયાત્રીઓ માટે તૈયાર થશે પગદંડી, એટલે કે જે પાલિત આવે એના માટેનો પાયલોટ પ્રોજેક્ટ ક્યાંથી શરૂ થઈ રહ્યો છે? તો એ શરૂ થઈ રહ્યો છે પાલીતાણાથી વલભીપુર વચ્ચે. પાલી પાયલોટ પ્રોજેક્ટ તૈયાર થશે જેનો ખર્ચો આવશે 250 કરોડ રૂપિયા. રાજ્ય સરકાર સર્વધર્મ સંભાવ, જસ્ટિસ ટુ ઓલ, અપીચમેન્ટ ટુ નન માટે પ્રતિબદ્ધ છે. અને તેમણે અમદાવાદમાં આ પ્રકારનું અનાઉન્સમેન્ટ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કઈ જગ્યાએ કર્યું? તો અમદાવાદમાં જીઓ જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના લોન્ચિંગ અવસરે કર્યું ફ્રેન્ડ્સ. તો યાદ રાખજો, પગદંડી માટેનો પાયલોટ પ્રોજેક્ટ ક્યાંથી ક્યાં સુધી શરૂ થવાનો છે? તો એ શરૂ થવાનો છે પાલીતાણાથી વલભીપુર સુધી ફ્રેન્ડ્સ. ધ એન્જોય સિટી, ઘણી અત્યારે 4-5 દિવસથી તમે પેપરની અંદર જે વોટર પાર્ક વિશેની જાહેરાત સાંભળી રહ્યા હતા, દેશનો સૌથી મોટો વોટર પાર્ક સુરત ખાતે, એને નામ આપવામાં આવ્યું છે ધ એન્જોય સિટી. તો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાલવોડ ગામ પાસે, આણંદ પાસે, સુરતમાં નથી, બરોબર, ઓકે. પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર, એ વસ્તુ આખી અલગ છે, આ અલગ છે, બરોબર, ઓકે. સૌંદર્યથી ભરપૂર મહીસાગર નદીના કાંઠે, યાદ રાખજો, મહીસાગર નદીના કાંઠે ભારતના એક અનોખા પ્રોજેક્ટ ધ એન્જોય સિટીનું વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં, તો આપણા વિધાનસભાના અધ્યક્ષ કોણ છે? રાજેન્દ્રભાઈ ત્રિવેદી, લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભારતનો સૌથી મોટો વોટર પાર્ક અને એડવેન્ચર પાર્કનું જાન્યુઆરી 2017માં, યાદ રાખજો, સૌથી મોટો પાર્ક અને એડવેન્ચર પાર્ક પણ છે, જેનું જાન્યુઆરી 2017માં ગુજરાત સમિટમાં, વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સાકાર ગ્રુપ અને ગુજરાત ટુરિઝમ વચ્ચે એક એમઓયુ થયું હતું અને એના અંતર્ગત આ નિર્માણ પામી રહ્યું છે. આ પ્રોજેક્ટની વાત કરીએ તો 1100 કરોડના માતબરના મૂડીરોકાણ સાથે આ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે, તેમજ એનાથી 2000 જેટલા સ્થાનિક યુવાનોને રોજગારી પ્રાપ્ત થશે. ધી એન્જોય સિટીના ફાઉન્ડર ચેરમેન કોણ છે? રાજેશભાઈ ગોરડિયા. કોણ છે? રાજેશભાઈ ગોરડિયા. ભારત અને નેપાળ બંને દેશો વચ્ચે વ્યાપારિક ગતિવિધિઓ વધારવા અને સરળતાથી માલની હેરફેર કરવા માટે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે, તો યાદ રાખજો, કઈ જગ્યાએ ચોકીનું ઉદ્ઘાટન કર્યું છે બંને દેશના પ્રધાનમંત્રીએ? તો નેપાળના બીરગંજ સ્થિત સંયુક્ત તપાસ ચોકી ICPનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પણ નેપાળની રાજધાની કાઠમંડુ, નેપાળની ચલણી નાણું નેપાળી રૂપિયા, રાષ્ટ્રદેવી વિદ્યાદેવી ભંડારી,
પ્રધાનમંત્રી કોણ છે? ખડક પ્રસાદ ઓલી. આઝાદ ભારતની સંસદના 60 સભ્યોને સરદારસિંહની શિષ્યવૃત્તિમાંથી ભણ્યા હતા. ફ્રેન્ડ, ઘણા આપણા ક્રાંતિકારીઓ એવા હતા કે જેમના વિશે આપણે સાંભળીએ છીએ ઓછું, પણ એમનું કાર્ય બહુ જ વિશેષ અને બહુ જ મોટું છે. ફ્રેન્ડ્સ, આપણી જે પહેલી ચૂંટણી થઈ દેશની અંદર અને પહેલી ચૂંટણી પછી જેટલા સાંસદો સંસદમાં ગયા એમાંથી જે 60 સભ્યો જે હતા એ સરદારસિંહની શિષ્યવૃત્તિમાંથી ભણેલા હતા. ફ્રેન્ડ, હવે સરદારસિંહ વિશે જાણી લઈએ. ફ્રેન્ડ્સ, 10 એપ્રિલે એમનો જન્મ થયો હતો. ફ્રેન્ડ્સ, 1870ની 10મી એપ્રિલે જન્મેલા આપણા સરદારસિંહ રવાભાઈ રાણા, યાદ રાખજો, પરદેશમાં રહેતા હતા પરંતુ પોતાના દેશની આઝાદી માટે એમણે નોંધપાત્ર ફાળો આપ્યો હતો. ક્રાંતિકારી સરદારસિંહ રાણાના 148મા જન્મદિવસે એક વેબસાઇટ પણ લોન્ચ થવાની છે. ફ્રેન્ડ્સ, મદનલાલ ઢીંગરા વિશે તમે સાંભળ્યો છે કે એમણે કર્નલ વાયલીની હત્યા કરી. હવે કર્નલ વાયલીની હત્યા કરવા માટે એમને જે રિવોલ્વર જે છે એ સરદારસિંહ રાણાએ આપ્યું હતું. ફ્રેન્ડ, 1952માં પ્રથમ ચૂંટણી પછી જે કુલ સાંસદો પહોંચ્યા હતા એવા બધા સાંસદો એમની શિષ્યવૃત્તિમાંથી ભણેલા હતા. 1870ની રામનવમીના, હવે યાદ રાખજો એમનો જન્મ કયા જગ્યાએ કયા જિલ્લામાં થયો હતો, તો સુરેન્દ્રનગર જિલ્લાના કંથારિયામાં જન્મ્યા હતા. યાદ રાખજો, સુરેન્દ્રનગરના કંથારિયા જિલ્લામાં જન્મ્યા હતા. કઈ કઈ ભાષા એમણે શીખી લીધી હતી? ફ્રેન્ડ્સ, તેમણે વિદેશમાં રહેતા હતા, ફ્રાન્સની અંદર ખાસ રહ્યા છે, તો ફ્રેન્ચ અને જર્મન ભાષા શીખી લીધી હતી. અને લંડનમાં તેમની મુલાકાત જે છે બે ક્રાંતિકારીઓ સાથે થઈ હતી. એક હતા શ્યામજી કૃષ્ણ વર્મા અને બીજા હતા મેડમ ભીખાજી કામા. યાદ રાખજો, આ ત્રિપુટી તૈયાર થઈ ગઈ હતી, શ્યામજી કૃષ્ણ વર્મા અને મેડમ ભીખાજી કામા અને સરદારસિંહ રાણા એ અહિંસાથી થોડું દૂર માનતા હતા અને પોતે એક બંદૂકવાળી નીતિમાં અપનાવતા હતા. એટલે કે આ ત્રિપુટીને આપણે આઝાદીની લડતમાં પિસ્તોલ યુગ શરૂ કરવાનો, ભારતની આઝાદીની લડતમાં પિસ્તોલ યુગ શરૂ કરવાનો જે શ્રેય જે છે આ ત્રણેય ત્રિપુટીને આપણે આપી શકીએ છીએ. ફ્રેન્ડ, રાણાજીએ શું કર્યું હતું કે બોમ્બ બનાવવાની પ્રક્રિયા શીખવા માટે ઇન્દુલાલ યાજ્ઞિક તથા તેમના સેનાપતિ બાપટેને રશિયા મોકલ્યા હતા. અને એના પછી ફ્રેન્ડ્સ, તમે ખરેખર જોવા જેવું છે કે પુસ્તક કેવી રીતે ભારત પહોંચાડવામાં આવ્યું હતું એ આખી લાંબી કહાની છે, જેની અંદર ઉમેરી નથી રહ્યો. એના પૂરજે પૂરજા ફાડીને પછી મોકલવામાં આવ્યું હતું. ફ્રેન્ડ, રાણાજી વાત કરીએ તો એ વખતે કેટલી સ્કોલરશીપ જાણી, જે ભારતના એવા નાગરિકો, એવા ક્રાંતિકારીઓ જેમને ભણવા માટે વિદેશ જવું હતું, ગમે તે જવું હતું, એમના માટે સ્કોલરશીપ જે છે વાર્ષિક 2000 રૂપિયા આપતા હતા. અને એ વખતે 2000 રૂપિયા એટલે બહુ મોટી રકમ થતી હતી. ફ્રેન્ડ્સ, હવે મેડમ કામાએ જર્મન શહેરમાં સ્ટુટગાર્ડમાં ભારતનો પ્રથમ ધ્વજ લહેરાવ્યો હતો. તો એ વખતે મેડમ કામાજી સાથે કોણ હતા? તો રાણાજી હતા. 1907ની અંદર વાત છે. આપણે અત્યારે બનારસ હિન્દુ યુનિવર્સિટીની વાત કરીએ, તેમણે 5 લાખ રૂપિયાનું દાન પંડિત માલવિયાજીને આપ્યો હતો એ યુનિવર્સિટી માટે. વીર સાવરકરે જે પુસ્તક લખ્યું હતું વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ 1857, બ્રિટિશરોને છાપવા દેવા માંગતા ન હતા, પણ નાણાજીએ ગુપ્ત રીતે પુસ્તક છપાવ્યું અને આખા ભારતની અંદર ફેલાવી દીધું. નેતાજી સુભાષચંદ્ર બોઝ જર્મન પહોંચ્યા અને જે રેડિયો દ્વારા ઉદ્બોધન કર્યું તો એના માટેની જે સગવડ જે છે એ રાણાજીએ કરી આપી હતી. ફ્રેન્ડ્સ, ફ્રાન્સમાં વર્ષો સુધી રહ્યા અને એમની પોતાની સમૃદ્ધ લાઇબ્રેરીમાંથી 1 લાખ જેટલા પુસ્તકો પેરિસની સર્બોન યુનિવર્સિટી તથા કવિવર ટાગોરની શાંતિનિકેતન લાઇબ્રેરીમાં આપ્યા હતા. હવે ફ્રેન્ડ્સ, કવિવર ટાગોરની શાંતિનિકેતન લાઇબ્રેરી કયા રાજ્યમાં આવેલી છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. આઝાદી પછી ભારત આવ્યા અને 1957માં વેરાવળના સર્કિટ હાઉસમાં, યાદ રાખજો અંતિમ શ્વાસ ક્યાં લીધા, વેરાવળના સર્કિટ હાઉસમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ફ્રેન્ડ્સ, એવી એક ઇન્સ્ટિટ્યૂટની વાત કરીશું ભારતની. અત્યારે હાલ પર્યાવરણ વિશે ઘણી બધી વાત કરી રહ્યા છે, એન્વાયરમેન્ટની વાત કરી રહ્યા છે, તો નેશનલ એન્વાયરમેન્ટ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જેને ટૂંકમાં કહેવામાં આવે છે નેરી. શું કહેવામાં આવે છે? ફ્રેન્ડ્સ, નેરી અને તેરી બંને અલગ છે. ફ્રેન્ડ્સ, જો તેરી વિશે તમે, મેં ઓલરેડી તમારી જોડે ચર્ચા કરેલી છે, તેરી વિશે તમને કંઈ પણ યાદ આવતું હોય, ફ્રેન્ડ યાદ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. નેરી એક લેબોરેટરી, પાયોનિયર લેબોરેટરી છે. સેના માટેની? ફ્રેન્ડ્સ,
એન્વાયરમેન્ટલ સાયન્સ અને એન્જિનિયરિંગના રિસર્ચ માટે ફ્રેન્ડ્સ. આ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના નાગપુરમાં કરવામાં આવી હતી. કયા વર્ષે? તો 1958 નાગપુર ખાતે કરવામાં આવી હતી. એને એ વખતે નામ આપવામાં આવ્યું હતું સેન્ટ્રલ પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સીપી હેરી. એનું નામ બદલવામાં આવ્યું 1974ની અંદર અને નામ રાખવામાં આવ્યું નેશનલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ફ્રેન્ડ્સ, હવે નેરીની વાત કરીએ તો એક કોન્સ્ટિટ્યુટ છે, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક રિસર્ચનો એક નાનકડો હિસ્સો છે ફ્રેન્ડ્સ, ભાગ જ છે. એના મેન્ડેટની વાત કરીએ તો શું કાર્ય કરવાનું છે? રિસર્ચ કરવું, રિસર્ચ કરાવવું ફ્રેન્ડ્સ. શેના માટે? સ્ટડીઝ એન્વાયરમેન્ટ સાયન્સ અને એન્જિનિયરિંગમાં રિસર્ચ કરાવવાનું કામ કરે છે. જે પણ આપણા ઉદ્યોગો હોય છે, લોકલ બોડીઝ છે, એ લોકોને આસિસ્ટ કરે છે કે કેવી રીતે એ લોકો એન્વાયરમેન્ટ પ્રોબ્લેમને થોડું દૂર બચાવી શકાય છે અને રોકી શકાય છે. એકેડમિક જે ઇન્સ્ટિટ્યૂટ હોય છે આપણા દેશની અંદર જેટલી પણ છે, એ લોકો સાથે મળીને કાર્ય કરે છે. નેશનલ મિશન પ્રોજેક્ટ કે જેટલા પણ સાફસફાઈના હોય છે, હાલમાં તમને ખબર હોય પંજાબની અંદર, દિલ્હીની અંદર નેરીનું પોતાનું કાર્ય શરૂ થયું હતું રોડ સાફ કરવાનો, એ બધા માટે ફ્રેન્ડ્સ. હવે કેટલાક અગત્યના અહીંયા હું લખી રહ્યો છું એક્સ્ટ્રા ડિટેલ થોડી. વર્લ્ડ બેંકના રાષ્ટ્રપતિ કોણ છે એટલે રાષ્ટ્રપ્રમુખ કોણ છે? જીમ યોંગ કિમ. મુખ્યાલય ક્યાં આવેલું છે? વોશિંગ્ટન ડીસી ખાતે આવેલું છે, હે ને. પછી આપણે વાત કરીએ કે ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન, એનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો નવી દિલ્હી ખાતે આવેલું છે. અને ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ કોણ છે? ગણેશ કુમાર ગુપ્તાજી છે. ઈરાનની રાજધાની તેહરાન અને એની મુદ્રા ચલણી નાણું એટલે ઈરાની રિયાલ, તુર્કીની રાજધાની અંકારા અને મુદ્રા તુર્કીસ લીરા, રૂસની રાજધાની એટલે રશિયાની રાજધાની મોસ્કો અને એની ચલણી નાણું રૂસી રૂબલ છે ફ્રેન્ડ્સ. અજરબૈજાનની રાષ્ટ્રપતિ કોણ છે? ઇલહામ અલીયેવ. રાજધાની બાકુ અને મુદ્રાની વાત કરીએ તો આઝરબૈજાની મનત. હવે આ મૂકવાનું કારણ શું છે ફ્રેન્ડ્સ? કે ઘણી વખતે મેં જોયું છે કે હાલમાં જોડકાના સ્વરૂપે પૂછાઈ રહ્યું છે. વિવિધ દેશ હોય છે, એની સામે રાજધાની હોય છે, વિવિધ દેશનું ચલણી નાણું અને તેમનું દેશનું નામ હોય છે. તો જો આ પ્રકારનું આપણે ધીરે ધીરે રોજે રોજ આને રિવિઝન કરતા રહીએ તો ફ્રેન્ડ્સ આપણે ગોખવાની જરૂર ન પડે અને પરીક્ષામાં બહુ સરળતાથી આપણે જોડકામાં આન્સર આપી શકીએ. આશા રાખું છું કે આ બધી મેથડ તમને પસંદ આવી રહી હશે. નેક્સ્ટ પ્રશ્ન નજર કરીએ છીએ. હવે આજના દિવસના કેટલાક અગત્યના પ્રશ્નો તરફ નજર કરી લઈએ. સાયમન ટેક દ્વારા તાજેતરમાં એક ઇન્ટરનેટ સિક્યોરિટી થ્રેટ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. એના અંતર્ગત સાયબર ધમકીના જોખમની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી વધુ સંવેદનશીલ દેશની યાદીમાં ભારતનો ક્રમ કયો છે ફ્રેન્ડ્સ? તો ભારત જે છે આ ક્રમની અંદર ત્રીજા નંબરે છે. પ્રથમ નંબરની વાત કરીએ તો એ આવે છે અમેરિકા. પ્રથમ નંબરે કોણ આવે છે? અમેરિકા આવે છે ફ્રેન્ડ્સ, એ પણ ખાસ યાદ રાખજો. નેપાળના વડાપ્રધાનનું નામ શું છે જે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે 3 દિવસની ભારત મુલાકાતે આવ્યા છે ફ્રેન્ડ્સ? તેમનું નામ છે ખડક પ્રસાદ શર્મા ઓલી. વિદ્યાદેવી ભંડારી તેમના રાષ્ટ્રપતિ છે, જે પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પણ છે યાદ રાખજો, અને બીજી વખત ચૂંટાઈને પણ આવેલા છે. પુરુષોની 78 કિલોગ્રામ કેટેગરીમાં કોમનવેલ્થ ગેમ્સમાં કાંસ્ય પદક પ્રાપ્ત કરનાર ખેલાડી જે સૌથી ઓછી ઉંમરના ભારતીય વેઇટ લિફ્ટર બન્યા છે, એમનું નામ શું છે ફ્રેન્ડ્સ? એમનું નામ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ફ્રેન્ડ્સ. આ પ્રશ્નનો જવાબ ફ્રેન્ડ તમારે આપવાનો છે મને, એટલે ખાસ યાદ રાખજો. સૌથી નાની ઉંમરના ભારતીય વેઇટ લિફ્ટર કાલના વિડીયોમાં જે આપ ચર્ચા કરી છે, તો કોણ છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. વન પ્રોડક્ટના મૂલ્ય વધારવા માટે પાયલોટ આધારે ભારતના સર્વપ્રથમ વિવિધ લક્ષિત વન ધન વિકાસ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે ફ્રેન્ડ્સ. વન્ય પ્રોડક્ટના મૂલ્ય વધારવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ, વિવિધ લક્ષી પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. વન ધન વિકાસ કેન્દ્ર, એમાં સૌથી પહેલો પાયલોટ પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે? તો એ કરવામાં આવ્યો છે છત્તીસગઢ રાજ્યની અંદર. હવે છત્તીસગઢ રાજ્યનું રાજ્ય પ્રાણી, પછી એનું રાજ્ય ફ્રૂટ કયું છે, એનું પક્ષી કયું છે વગેરે પ્રકારની જો માહિતી તમને યાદ હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ના હો તો લખવાનો પ્રયત્ન કરજો, ના હો તો આપણે કાલે આ રાજ્યનું આપણે એક એક રાજ્ય વિશે આપણે હવે ધીરે ધીરે જાણતા જઈશું. એનું સહયોગ હાઇલોબ્લાયોક 2018 એક
સંયુક્ત નેવી કવાયત છે કયા બે દેશ વચ્ચેની? તો ભારત અને સાઉથ કોરિયા વચ્ચેની. કહે ભારત અને સાઉથ કોરિયા વચ્ચેની એક સંયુક્ત કવાયત છે, નેવી કવાયત છે. વિકાસ અને શાંતિ માટેનો આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ દિવસ, આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ દિવસ સેના માટે? વિકાસ અને શાંતિ માટે કઈ તારીખે ઉજવવામાં આવે છે ફ્રેન્ડ્સ? તો એ ઉજવવામાં આવે છે 6 એપ્રિલના રોજ. 2018ની કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની 53 કિલોની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ કોણે પ્રાપ્ત કર્યો છે ફ્રેન્ડ્સ? તો એ પ્રાપ્ત કરનાર ખેલાડી છે સંજીતા ચાનુ. કોણ છે? સંજીતા ચાનુજી. આધુનિક યુગની પહેલી ઓલિમ્પિક ગેમ્સ દેશ કયા દેશ ખાતે યોજાઈ હતી ફ્રેન્ડ? તો એ યોજાઈ હતી એથન્સ ગ્રીસ ખાતે. કઈ તારીખે? એપ્રિલ 6, 1896ના રોજ. ક્યારે? એપ્રિલ 6, 1896ના રોજ. બીજી વસ્તુ ખાસ યાદ રાખજો, 2020નો ઓલિમ્પિક ગેમ જે છે એ ટોક્યો જાપાનની અંદર થવાનો છે, અને આના પહેલાંનો જે 2016માં યોજાયો હતો ફ્રેન્ડ્સ એ કઈ જગ્યાએ હતો? રિયો ઓલિમ્પિક, જે 2016 બ્રાઝિલ ખાતે યોજાયો હતો ફ્રેન્ડ. એટલે કે આના પર તમે જોઈ શકો છો કે ઓલિમ્પિક આયોજન દર 4 વર્ષે કરવામાં આવે છે ફ્રેન્ડ્સ. સમર ઓલિમ્પિક, ઉનાળુ ઓલિમ્પિકની વાત છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કયા વર્ષે એની સ્થાપના કરવામાં આવી હતી ફ્રેન્ડ? તો એની સ્થાપના કરવામાં આવી હતી 1927ના રોજ. વિશ્વ બેંક ગ્રુપમાં કેટલી સંસ્થાઓ સભ્ય છે ફ્રેન્ડ્સ? સુપર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જો વિશ્વ બેંક વિશે, વર્લ્ડ બેંક વિશે પ્રશ્ન પૂછાય તો આ ખાસ ધ્યાન રાખજો કે વિશ્વ બેંક સાથે એની સભ્ય સંસ્થાઓ કેટલી છે. સંસ્થાઓની વાત છે તો 5 સંસ્થાઓ એનો સભ્ય સંસ્થાઓ છે ફ્રેન્ડ્સ. આ 5 સંસ્થાઓ કઈ કઈ છે? તો એક છે ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, જેને IBRD કહેવાય છે, એ વર્લ્ડ બેંકનું સભ્ય છે. ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન, એ પણ એનો સભ્ય દેશ સભ્ય છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન, જેને IFC કહેવાય છે, એ પણ સભ્ય છે. મલ્ટીલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ગારંટી એજન્સી, જેને MIGA કહેવાય છે, એ પણ વર્લ્ડ બેંકનો સભ્ય છે ફ્રેન્ડ્સ. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સેટલમેન્ટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ડિસ્પ્યુટ, જેને ICSID તરીકે ઓળખવામાં આવે છે. આ 5 સંસ્થાઓ વર્લ્ડ બેંકના સભ્ય છે, એ ખાસ યાદ રાખજો, સભ્ય સંસ્થાઓ છે ફ્રેન્ડ્સ. એટલે સુપર ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ થોડીક અલગ ડિટેલ છે. હવે પરીક્ષામાં આ પ્રકારની ડિટેલ પૂછવાના સંભાવના ચાન્સીસ વધારે રહેશે ફ્રેન્ડ્સ. હવે એક નવો અભિગમ પણ શરૂ કરવા જઈ રહ્યો છું, ઓનલાઇનર GK નો ફ્રેન્ડ્સ. કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં સ્થિત છે? તો એ આસામ ખાતે આવેલું છે. તિલક મેદાન સ્ટેડિયમ કયા રાજ્યમાં આવેલો છે? તો ગોવા ખાતે આવેલો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના CEO નું નામ, એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? વડુ મથક દુબઈમાં આવેલું છે. એના CEO કોણ છે? ડેવિડ રિચર્ડસન છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં સ્થિત છે? તો અમદાવાદ ગુજરાત ખાતે આવેલું છે. કોમનવેલ્થ ઓફ નેશન્સના અહીંયા જો ગેમ્સ નથી, કોમનવેલ્થ ઓફ નેશન એટલે કે જો કોમનવેલ્થ કન્ટ્રી જે છે એના નેશનના, એ કન્ટ્રીના સેક્રેટરી જનરલ કોણ છે ફ્રેન્ડ્સ? તો એ સેક્રેટરી જનરલનું નામ છે પેટ્રિસિયા સ્કોટલેન્ડ. શું નામ છે? પેટ્રિસિયા સ્કોટલેન્ડ. તો દરરોજ આવા વનલાઇનર 5 થી 6 વનલાઇનર જે સુપર ઇમ્પોર્ટન્ટ હશે આપણી પરીક્ષાઓ માટે, એને પણ આપણે એક કમ્બાઇન્ડલી વિડીયોમાં કવર કરવાનો પ્રયત્ન કરીશું. આ છે આજના દિવસના જવાબો ફ્રેન્ડ્સ. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. મારો જે એફર્ટ છે એ એફર્ટ પણ તમને પસંદ આવ્યો હશે. અને એક બીજી વાત ફ્રેન્ડ્સ, કે આ એક ચેનલ મેં જે શરૂ કરી છે એ ફ્રી ઓફ એજ્યુકેશન ફોર ઓલના એક હેતુથી, શેરિંગ ઇઝ કેરિંગના હેતુથી શરૂ કરેલી છે. અને જો તમારામાંથી પણ કોઈ આ પ્લેટફોર્મ પર ભણાવવા માંગતું હોય, કોઈ પણ સબ્જેક્ટ તમે ભણાવવા માંગતા હો, પણ હા, અહીંયા ભણાવવા માટે તમને કોઈ પણ પ્રકારનું મહેનતાણું હું તમને નહીં આપી શકું, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અને જો તમારામાંથી કોઈ ભણાવવા માંગતું હોય છતાં પણ, અને પોતે ઈચ્છતું હોય કે સર ના, મારે પણ ભણાવવું છે, એક પ્લેટફોર્મ તૈયાર છે, એ પ્લેટફોર્મ પર જો તમે તમારો પોતાનો જે નોલેજ જે છે એ બીજા સાથે શેર કરવા માંગતા હોય, જે બીજાને બેનિફિટ થઈ શકે, તો તમે મારા વોટ્સઅપ નંબર પર મને મેસેજ કરી શકો છો. આગળની બધી પ્રોસિડિયર આપણે પછી વોટ્સઅપ એ ત્યાં ડિસ્કસ કરીશું.